सेम फोर विषय स्टैट चैप्टर विकलन दाखला नंबर 10। तो दाखला नंबर 10 ની આપણે રકમ જોઈશું। તો રકમ અહીંયા છે x સ્ક્વેર પ્લસ x માઇનસ 1, x સ્ક્વેર માઇનસ x પ્લસ 1। હવે અહીંયા આગળ છે ને બંને ગુણાકાર બાજુ આપેલું છે, બંને સાઈડ ગુણાકાર કૌંસ આપેલા છે, કૌંસ આપેલા છે એટલે ગુણાકારનો નિયમ છે। તો ગુણાકારના નિયમમાં આપણે y બરાબર u ઇન્ટુ v એવું કરીશું। એ પહેલાને સૌ પ્રથમ u ધારીશું, બીજાને આપણે v ધારી લઈશું। તો ચાલો હું ધારું છું કે u બરાબર પહેલી રકમ છે x સ્ક્વેર પ્લસ x માઇનસ 1 ને બીજી રકમ છે v બરાબર x સ્ક્વેર માઇનસ x પ્લસ 1। હવે શું કરીશું, આપણે યુ નું વિકલન કરીશું। તો યુ નું વિકલન કરીએ તો ડીયુ બાય ડીએક્સ, તમને આગળ ભી સમજાવ્યું ફરી પણ સમજાવું, કઈ કશું નહીં તો એક કહેવાય। તો આ એક છે ને બે છે, તો આવું નીચે વાળી અને ઉપર વાળી રકમનો ગુણાકાર કરવાનો। બોલો બે એકુ બે, સાહેબ અહીંયા એક તો દેખાતા નથી, તમે બે એકુ બે, હું તમને સ્પષ્ટ કહું કે કશું નહીં તો એક કહેવાય। તો બે એકુ બે x, અહીં આગળ બે માંથી ઉપર એક ઘાત માઇનસ કરવાની, બે માંથી એક જાય તો એક, તો હવે કોઈ મતલબ નથી લખવાનો। પછી પ્લસ, એકલો x હોય ને તેનું વિકલન એક જ થાય, એકનું વિકલન 0, કારણ એકની સાથે x નથી એટલે એનું વિકલન 0 થાય, શૂન્ય થાય। ચલો એ જ રીતના v નું વિકલન dv બાય dx, x સ્ક્વેર છે તો અહીં આગળ 1 કહેવાય, તો 2 1 જા 2, બે એકુ બે, x બે માંથી એક જાય તો એક, ઉપર લખો કે ના લખો, માઇનસ x, x નું વિકલન એક થાય અને એક નું વિકલન શૂન્ય, કશું થાય નહીં, લખવાનું જ નહીં। પછી આપણે આનું સૂત્ર લખીશું, તો ગુણાકારનો નિયમ છે એટલે dy બાય dx બરાબર u ઇન્ટુ dv બાય dx પ્લસ, પછી શું લખવાનું u પછી, તો કે v, તો v ઇન્ટુ સામેવાળું du બાય dx। તો આપણે આની અંદર છે ને કિંમત મૂકવાની છે, તો સમજો u ની કિંમત કેટલી છે, તો કે x સ્ક્વેર પ્લસ x માઇનસ 1, તો આપણે એ જ કિંમત આપણે અહીંયા મૂકવાની છે। તો ચલો આ u છે ને, તો u ની જગ્યા પર x સ્ક્વેર પ્લસ x માઇનસ 1, તો આપણે અહીં કિંમત મૂકીશું। તો જુઓ u x સ્ક્વેર પ્લસ x માઇનસ 1, x સ્ક્વેર પ્લસ x માઇનસ 1, આ u ની જગ્યા પર કિંમત મૂકી, આ u ની જગ્યા પર x સ્ક્વેર પ્લસ x માઇનસ 1, પછી અહીં આગળ ગુણ્યા dv બાય dx। તો અહીં આગળ dv બાય dx તમે કેટલા લાયા છે જુઓ, આ તો અહીં આગળ આની જગ્યા પર આ dv બાય dx ની કિંમત 2x માઇનસ 1 છે ને, તો અહીંયા આગળ મૂકવાની છે dv 2x માઇનસ 1, લખું છું 2x માઇનસ 1, પછી વચ્ચે પ્લસ ની નિશાની છે। પછી શું છે અહીંયા જો v, તો v ની વેલ્યુ કેટલી છે, તો v ની કિંમત છે x સ્ક્વેર માઇનસ x પ્લસ 1, x સ્ક્વેર માઇનસ x પ્લસ 1, ધ્યાનથી રકમ x સ્ક્વેર માઇનસ x પ્લસ 1, એક પણ રકમ ભૂલ કરીએ તો પ્રોબ્લેમ 100% થાય। પછી du બાય dx, તો du બાય dx કેટલા છે 2x પ્લસ 1, તો આ du બાય dx ની જગ્યા પર હું 2x પ્લસ 1 મૂકી દઈશ, અહીંયા લખી દઉં છું 2x પ્લસ 1। હું ફરી એકવાર આ જ કિંમતો આપણે ફરી એકવાર જોઈ લઈએ। જો પહેલું આપણે સૌ પ્રથમ શું કર્યું હતું તે જો, યુ, તો યુ ની કિંમત છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 1, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 1, યુ પછી તો ડીવી બાય ડીએક્સ, અહીંયા આગળ છે ને ડીવી બાય ડીએક્સ, તો ડીવી બાય ડીએક્સ કેટલા છે, તો કે 2x માઇનસ 1, તો તમે જોઈ શકશો અહીંયા આગળ 2x માઇનસ 1 જો। પછી સૂત્રમાં પ્લસ વી, વી ની કિંમત છે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1,
જો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન, અને પછી અહીંયા આગળ કિંમત ડીયુ બાય ડીએક્સ, તો ડીયુ બાય ડીએક્સ કેટલા આપ્યા છે? ટુ એક્સ પ્લસ વન, તો અહીંયા આગળ લખી દીધું ટુ એક્સ પ્લસ વન. અહીંયા સુધીને આપણે એકદમ પરફેક્ટ ગયા છે, એટલું તો ખબર પડી ગઈ આપણને. તો હવે શું કરવાનું? આપણે આનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર આપણે કરતી વખતે શું ધ્યાન રાખવાનું? જો આ એક્સ સ્ક્વેર ને બે એક્સ સાથે ગુણાકાર કરું તો બે એક્સ અહીં કશું નહીં તો એક કહેવાય. તો બે એકુ બે, પહેલા તો હું આગળ છે ને એક્સ સ્ક્વેર અને બે એક્સ નો ગુણાકાર કરીશ. તો જો બે એક્સ ની ત્રણ ઘાત થશે, બે એક્સ ની ત્રણ ઘાત. તો આપણે અહીંયા આગળ બે એક્સ ને એક્સ સ્ક્વેર સાથે ગુણાકાર કર્યો તો બે અહીં કશું નહીં તો એક કહેવાય. તો બે એકુ બે, અને એક્સ સ્ક્વેર ને એક્સ સાથે ગુણાકાર કરું તો એક્સ ની ત્રણ ઘાત થાય. તો એક્સ સ્ક્વેર સાથે આ ગુણી ગયું, પછી હવે એક્સ સાથે આ બે એક્સ નો વારો. તો બે એક્સ ને એક્સ સાથે ગુણાકાર કરીશ તો મને કહો પ્લસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર થાય, અને આ બે તો ટુ એક્સ સ્ક્વેર એવું થાય. એક્સ ને બે એક્સ સાથે ગુણાકાર કરીએ તો બે એક્સ નો વર્ગ થાય. પછી ઓછા એક ને પણ બે એક્સ સાથે ગુણાકાર કરી દો તો બોલો બે એક્સ એકુ એટલે બે એક્સ ને એક સાથે ગુણાકાર કરું તો બે એક્સ એકુ બે એક્સ. ત્રણે ત્રણ રકમ સાથે આ ગુણાઈ ગયું. હવે એક સાથે આપણે ગુણાકાર તો બોલો એક્સ સ્ક્વેર એકુ એક્સ સ્ક્વેર, પણ કેવા માઇનસ. એક્સ ને એક સાથે ગુણાકાર કરું તો એક્સ એકુ એક્સ, કેવા માઇનસ એક્સ. અને માઇનસ વન ને માઇનસ વન સાથે ગુણાકાર કરું તો એક એકુ એક, પણ કેવા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. પછી આગળ વધુ, આ એક્સ સ્ક્વેર ને ટુ એક્સ સાથે ગુણાકાર કરું તો એક્સ સ્ક્વેર ગુણ્યા ટુ એક્સ, તો બે એક્સ ની ત્રણ ઘાત. પછી એક્સ સ્ક્વેર ને આ એક સાથે ગુણાકાર કરું તો એક્સ સ્ક્વેર એકુ એક્સ સ્ક્વેર. પછી ઓછા એક્સ ને બે એક્સ સાથે ગુણાકાર કરું તો માઇનસ ટુ એક્સ સ્ક્વેર, અને ઓછા એક્સ ને એક સાથે ગુણાકાર કરું તો માઇનસ એક્સ એટલે ઓછા એક્સ એકુ એક્સ. એક ને બે એક્સ સાથે ગુણાકાર, હવે એક નો વારો, એક ને બે એક્સ સાથે ગુણાકાર કરું તો ટુ એક્સ એકુ ટુ એક્સ, અને એક ને એક સાથે ગુણાકાર કરું તો એક એકુ એક. તો આપણે આ રીતના બધી રકમ આપણે ગુણી કાઢી. હવે છે ને બધું ભેગું કરવાનું છે. દરેક જણ ધ્યાન રાખે, કેલ્સીમાં પણ અમુક વસ્તુ ખ્યાલ ના આવે તો કેલ્સીમાં કરવાની, પણ ઘણવારા અંદર જે સ્ટેપ છે તે આપણે જોવાના. જો પહેલા તો અહીં આગળ કયા કયા સ્ટેપ ત્રણ ઘાત વાળા છે તે આપણે પહેલા લઈશું. તો ત્રણ ઘાત વાળા સ્ટેપ જો પહેલા આઈ જાય, બે એક્સ ની ત્રણ ઘાત, બે એક્સ ની ત્રણ ઘાત, બે ને બે કેટલા થાય? ચાર. તો અહીં લખું છું ચાર એક્સ ની ત્રણ ઘાત, તો અહીં લખાઈ ગયું ચાર એક્સ ની ત્રણ ઘાત. પછી અહીં આગળ જો સ્ક્વેર વાળા સ્ટેપ લેવાના, તો આ વત્તા બે એક્સ નો વર્ગ, આમ તો ઉડી ગયો. જો આ બે એક્સ નો વર્ગ વત્તા ઉડી ગયો, ઓછા બે એક્સ નો વર્ગ ઉડી ગયો, બરાબર. જે ઉડતું હોય તે ઉડાઈ દેવાનું. માઇનસ ટુ એક્સ ઉડી ગયા, પ્લસ ટુ એક્સ ઉડી ગયા, પછી માઇનસ એક્સ નો વર્ગ પ્લસ એક્સ નો વર્ગ, તો આ ઉડી જાય છે. આટલું તો ઉડી જ જાય છે. હવે વધે છે શું? તો કે જો ઓછા આને એક એક્સ કહેવાય, ઓછા એક એક્સ ઓછા એક એક્સ એટલે ઓછા બે એક્સ થાય. પછી વત્તા એક, અને આ વત્તા એક, તો એક ને એક કેટલા થાય? બે. તો અહીં આગળ આપણો ફાઇનલ આન્સર આવી જાય છે. પણ છતાંય કોઈને ફરી એક વાર જોવું હોય તો ફરી એક વાર બતાવી દઉં છું, ફરી બતાવું છું ફરો. પણ તમને શું, તો કે ખાલી માત્ર સૂત્રમાં જે કિંમત મૂકી તેનો ગુણાકાર કેવી રીતે કરવાનો તે, બાકી બીજી બધું તો તમને ખ્યાલ આવી જતો હશે. ફરી એક વાર આપણે વન્સ મોર જોઈ નાખીએ. જો એક્સ ને બે એક્સ સાથે ગુણાકાર કરું, એક્સ સ્ક્વેર ને બે એક્સ સાથે ગુણાકાર કરું તો બે એક્સ ની ત્રણ ઘાત, એટલે એક્સ સ્ક્વેર ને એક્સ સાથે ગુણાકાર કરો તો એક્સ ની ત્રણ ઘાત, અને બે ને કશું નહીં તો એક, તો બે એક બે. પછી
एक्स स्क्वायर ने एक साथ है गुणाकार करी दो तो एक्स स्क्वायर एक हुए एक्स स्क्वायर। चलो एक्स स्क्वायर ने बनने साथ गुणाकार थी गयो। अब फरी एक्स ने बे एक्स साथ गुणाकार करूं तो प्लस टू एक्स 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 गुणिया एक्स एट एक्स स्क्वायर थाय तो टू एक्स स्क्वायर। पची एक्स ने ज एक साथ गुणाकार करूं तो एक्स एकू एक्स माइनस एक्स। हवे एक्स स्क्वायर ने बने रकम साथ गुणाकार करी तो आ एक्स ने बने साथ गुणाकार करी तो आ रकम आवी। हवे एक ने माइनस एक ने बे एक्स साथ गुणा तो बे एकू बे अने साथे एक्स तो बे एकू बे पण केवा माइनस तो माइनस टू एक्स अने माइनस माइनस प्लस तो एक एकू एक आवुं लखी देवानुं। पछी प्लस आ एक्स स्क्वायर ने बे एक्स साथे गुणाकार करिए तो अहीं आगळ एक आवे तो बे एकू बे एक्स स्क्वायर गुणिया एक्स एटले एक्स नी त्रण घात तो बे एक्स नी त्रण घात। एक्स स्क्वायर ने बे एक्स साथे गुणाकार कर्यो एक्स स्क्वायर ने आ एक्स स्क्वायर ने एक साथे पण गुणाकार करीश तो एक्स नो वर्ग ज आवशे। एज रीतना माइनस एक्स ने टू एक्स साथे गुणाकार करीश तो माइनस टू एक्स स्क्वायर आवशे अने माइनस एक्स ने एक साथे गुणाकार करीश तो माइनस एक्स एकू एक्स। एज रीतना एक ने बे एक्स साथे गुणाकार करीश तो बे एक्स अने एक ने एक साथे गुणाकार करीश तो एक आवशे। पछी मैं शू करी तू ते तमने समझावू जो बे एक्स नी त्रण घात बे एक्स नी त्रण घात भेगा कर्या तो चार एक्स नी त्रण घात थई गई। पछी ओछा एक्स नो वर्ग छे ता उड़ी गयो वत्ता एक्स नो वर्ग उड़ी गयो वत्ता बे एक्स नो वर्ग ओछा बे एक्स नो वर्ग ओछा बे एक्स वत्ता बे एक्स तो आटली बधी वस्तु उड़ी जती हती तो उड़ाई दीधी। हवे शू ओछा एक्स ओछा एक्स ओछा बे एक्स वत्ता एक वत्ता एक वत्ता बे એટલે આપણો આન્સર આવી ગયો ચાર એક્સ ની ત્રણ ઘાત ઓછા બે એક્સ વત્તા બે। તો દરેક સ્ટુડન્ટને આ દાખલો કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું છું। તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ।